नमस्कार, वीटीवी न्यूज में आपनु स्वागत छे। समाचार साथे हूं छू नेहा। समाचार की शुरुआत करिए तो ठाठराना उजराड़ा गामे दूध मंडली में विवाद सर्जायो अने विवाद में दूध उत्पादकों दूध न लेवाता मंडली सामे रोष फैलायो छे। पशुपालकोए दूध ढूंढीने विरोध कर्यो छे। उजराड़ा दूध मंडली में नवा सभ्य और सेक्रेटरी वच्चे गजगरा जोवा मळ्यो। बन्नेना गजगराने भोग पशुपालको बनी रह्या होवानो दावो करवामां आवी रह्यो छे। शनिवारे चेरमेन और सेक्रेटरी वच्चे हिसाब बाबते बबाल थई हती अने बबाल बाद सेक्रेटरी दूध मंडली ने तारू मारी ने जता रहा था। 13,500 लीटर थी वधु अने अंदाजे 8.50 लाख नु दूध बगड़ी गयु छे। चेरमेन अने ग्रामजनों कही रहा छे के चावी सेक्रेटरी पासे छे। सेक्रेटरी कहे छे के चेरमेन ने चावी आपी दीधी छे। संवाददाता संदीप राजपूत फोनलाइन पर जोड़ाया छे। संदीप, समग्र विवाद सामने आवी रह्यो छे, ठासराना उजड़ा गामे दूध मंडली में क्यांक चेरमेन अने सेक्रेटरी वच्चेनो आ विवाद छे अने एमां हवे लाखो लीटर जे दूध छे तेनो वेड़फाड़ थयो छे, शुं विगत? ચોક્કસથી ને હા, વાત કરવામાં આવે તો જે ચરોતર વિસ્તાર છે તે ખાસ કરીને શ્વેત ક્રાંતિ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે ઠાસરા તાલુકાના જે ઉજરાડા મુકામે આવેલી જે દૂધ મંડળી છે તે દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી અને જે સભાસદો છે તેની વચ્ચે ગજગ્રાહ થયો હતો। આ ગજગ્રાહને કારણે જે સેક્રેટરી છે તેમના દ્વારા અંદાજે 13,500 લીટર જે છે તે દૂધ નહીં લેવાનું કરવામાં આવ્યું હતું। 3 દિવસથી જે દૂધ છે તે સભાસદો દ્વારા મંડળીમાં નહીં સ્વીકારવાના કારણે જે સભાસદો છે તેમના દ્વારા દૂધ મંડળીની આગળ જ આજે દૂધ છે તે ઢોરીને વિરોધ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે હવે અમૂલ ડેરી સમક્ષ આ સભાસદોએ ઘા નાખી છે, તો બીજી તરફ જે ચેરમેન અને સેક્રેટરી છે બંને વચ્ચેનો વિવાદ હજુ પણ વકરી રહ્યો છે। હાલ પણ જે દૂધના જે પશુપાલકો છે તેમનું દૂધ સ્વીકારવામાં નથી આવતું, પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નજીકમાં આવેલી જે દૂધ મંડળી છે તેની અંદર હાલ આ દૂધ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે અને તેને કારણે જે સભાસદોને નુકસાન જતું હતું તે આંશિક રૂપે હાલ અટકી ગયું છે। પરંતુ જે ચેરમેન અને સેક્રેટરી સહિતનો જે સભાસદો છે તેનો વિવાદ વકરતા હાલ જે પશુપાલકો છે તેમને 3 દિવસ જે દૂધ હતું તેને દોરી દેવાનો વારો આવ્યો હતો। જી બિલકુલ સંદીપ, એવો તો કેવો મામલો છે કે અહીંયા લીટર થી વધુ અને અંદાજે 8.50 લાખ નું દૂધ બગડી ગયું છે અને હવે જે આ વિવાદ છે ચેરમેન અને સેક્રેટરી વચ્ચે, એવી તો કેવા પ્રકારની બબાલ થઈ કે તેને હવે દૂધ મંડળીને તાળા વાગી ગયા છે અને જેનો સમગ્ર હવે પશુપાલકોને જે આ ખર્ચ છે તે ઉઠાવવો પડશે? પશુપાલકોનું આમાં શું વાંક? પશુપાલકોનો ચોક્કસ નેહા કોઈ વાંક ન કહી શકાય, પરંતુ જે સેક્રેટરી છે તેના દ્વારા જે મનસ્વી નિર્ણયો લેવામાં આવ્યા હતા, ખાસ કરીને જે દૂધની ટેન્કર છે તે ટેન્કરને બારોબાર વેચી મારી અને જે નાની ટેન્ક છે તે લાવવામાં આવી હતી અને આ સહિતના જે હિસાબી ગોટાળા કહી શકાય તેને લઈ ચેરમેન અને સભાસદો દ્વારા સેક્રેટરી સાથે જે છે તે બોલાચાલી હિસાબ માગવાને લઈ થઈ હતી અને ત્યારબાદ સેક્રેટરી જે દૂધ મંડળી છે તેને તારા મારી અને પલાયન થઈ ગયા હતા, જેના વાંકે જે પશુપાલકો છે તેમનું 13,500 લીટર એટલે કે રોજનું 8.5 લાખ રૂપિયાનું જે દૂધ છે તે દોરી દેવાનો વારો આવ્યો હતો। 3 દિવસ લગીને આ પશુપાલકોએ સહન કરી અને ખોટ કરવી પડી હતી, પરંતુ હાલ જે બાજુની મંડળી છે તેના દ્વારા દૂધ સ્વીકારવામાં આવતા હવે તેમને આ નુકસાનનું વધુ નહીં થઈ શકે, પરંતુ જે દૂધ મંડળી છે તે પુનઃ કાર્યરત નહીં થાય ત્યાં સુધી જે નજીકના પશુપાલકો છે તેને દૂરના અંતરે આવેલી દૂધ મંડળીના જે દૂધ મંડળી છે ત્યાં આગળ પોતાના ખર્ચે પહોંચી અને દૂધ ભરવાનો વારો આવ્યો છે। પરંતુ જે અગાઉના જે હિસાબો છે દૂધ મંડળીના સભાસદોને નીકળતા જે નાણાં છે તેને લઈને પણ હજુ અસમંજસની પરિસ્થિતિ રચાઈ છે અને સેક્રેટરી હાજર થાય અને તેની ઉપર કાર્યવાહી થાય તેવું સભાસદો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।